वेलकम बैक। केंद्रीय गृहमंत्री अमित शाह सहाय करी 60,000 राशन किटनू तेमणे वितरण कर्यु। गांधीनगर में जरूरियातमंदों ने तेमना तरफथी किटनू वितरण करवामां आव्यु। किटनी साथे मास्क अने माहिती पत्रिकानुं पण वितरण करवामां आव्यु। लोकोने किट वितरणनी साथे जागृति पण आपवामां आवी। लोकोने मास्क पहेरवा माटे अमित शाह द्वारा अपील करवामां आवी, साथे ज सोशियल डिस्टन्सिंग जाळवी राखवानी पण अपील करवामां आवी। तो अमित शाह तरफ 60,000 राशन किट नु वितरण करवामां आव्युं। गांधीनगर में जरूरियातमंद लोगों ने जे किट नु वितरण करवामां आव्युं तेना एक्सक्लूसिव दृश्य आप जोई रह्या छो। तमाम 60,000 जरूरियातमंद सुधी राशन की किट पहोंचाड़वामां आवी। न मात्र राशन की किट परंतु साथे साथे तेमने जरूरी सलाह सूचनों पण आपवामां आव्या। मास्क पहेरी राखवानी अपील पण करवामां आवी तेमने। सोशियल डिस्टन्सिंग नु पालन करवामां आवे तेवी अपील पण करवामां आवी। निसहाय गरीब अने मध्यम वर्गना लोकोने बे टंक भोजन मळे ते प्रकारनी व्यवस्था केन्द्र सरकार द्वारा अहीं करवामां आवे। जोई शको छो के देशना जे गृहमंत्री छे अमित शाह, जेनो खुद विस्तार छे, मत विस्तार छे गांधीनगर लोकसभा, त्यां जरूरियातमंद लोकोने पूरता प्रमाणमां जे बे टंक भोजन मळी रहे ते प्रकारनी किटनी व्यवस्थाओ करवामां आवी छे। कार्यकर्ताओ द्वारा अहीं व्यवस्था करी। आप जोई शको छो के हजारोनी संख्यामां, एक बे नहीं परंतु 60,000 पण वधु किटो तैयार करवामां आवी छे। लोकसभा विस्तारनी अंदर लोकोने पहोंचे ते प्रकारनी व्यवस्था खुद गृहमंत्री अमित शाह द्वारा तमाम कार्यकर्ताओं ने सूचन करवामां आव्युं छे। अमारा जोड़ाय छे बिपिनभाई पटेल, जेओ विशेष जवाबदारी सोंपवामां आवी छे, वात करू तेमनी साथे ज। બિપિનભાઈ, જરી કઈ રીતે વ્યવસ્થા અમિતભાઈ તરફથી કરવામાં આવી છે? કારણ કે ખુદ દેશના ગૃહમંત્રી છે, સમગ્ર દેશને પણ એક મેસેજ આપી રહ્યા છે, ત્યારે પોતાના મત વિસ્તારમાં પણ લોકોની એ તે ખુદ કાળજી રાખી રહ્યા છે અને લોકોને કોઈ તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જી, અહીંયા ગાંધીનગર લોકસભાના સાંસદ અને દેશના ગૃહપ્રધાન એવા અમિતભાઈ શાહ સાહેબ, જેમણે 60,000 કીટો તૈયાર કરી છે પોતાના મતક્ષેત્રની અંદર, અને આ કીટો ગરીબો, દલિતો તેમજ જરૂરિયાતમંદ લોકોને પહોંચે, ઘરે ઘરે પહોંચે એ માટેની સુરત વ્યવસ્થા કરેલી છે. આ સાથે સાથે માસ્કની પણ તેમણે વ્યવસ્થા કરી છે, અને પ્રધાનમંત્રી ગરીબ યોજના જે છે તેના અંતર્ગત તેમને લાભો મળે તે માટે તેમને પત્રિકા પણ સાથે વહેંચવાનું કરેલું છે. અને આ વ્યવસ્થા ગઈકાલે સાણંદ વિધાનસભાની અંદર કીટો પહોંચતી થઈ, પછી ગાંધીનગર વિધાનસભાની અંદર પહોંચતી થઈ, પછી કલોલની અંદર પહોંચતી થઈ, એ જ રીતે આજે નારણપુરા વિધાનસભાની અંદર આ કીટો અહીંયા લાવવામાં આવી છે. ત્યારબાદ વેજલપુરની અંદર હમણાં બપોર પછી પહોંચશે, અને પછી આવતીકાલે ઘાટલોડિયા વિધાનસભામાં પહોંચશે. આમ પૂરા લોકક્ષેત્રની અંદર જે જે જરૂરિયાતમંદ છે એ લોકોને આ પહોંચાડવાની વ્યવસ્થા અમિતભાઈ શાહ સાહેબ દ્વારા કરવામાં આવી છે. આજે એવું કહી શકાય કે આવા કપરા પરિસ્થિતિની અંદર મધ્યમ વર્ગના લોકો છે જે પોતે કોઈ જગ્યાએ ખાવાનું વેચાતું તો જઈ શકતા નથી, આવા લોકો હોય અને એમને જ્યારે આ કીટ આપવામાં આવે ત્યારે પોતાનું, ઘરના પોતાના બાળકોનું, પોતાના વડીલોનું જો આનાથી ભરણપોષણ કરે તો આ ભગવાનથી કોઈ નાની વસ્તુ નથી. એટલે દેવદૂત સમ અમિતભાઈએ જે આ વિસ્તારની અંદર ગરીબો, દલિતો અને મધ્યમ વર્ગના લોકો માટે જે કામ કર્યું છે તે ખૂબ મોટું કામ છે, અને આના માટે લોકસભાના તમામ લોકો વતી હું તેમનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. તેમને આજે આની સાથે સાથે એક સંદેશો પણ આપ્યો છે પોતાના મત વિસ્તારની અંદર અને પૂરા દેશની અંદર, માસ્ક દરેસે પહેરવું અને ડિસ્ટન્સિંગ રાખી અને કામ કરવું, આવો એક તમને આજે સંદેશો પણ અહીંયા આપેલા છે. અને તેમ બીજી પણ એ પણ વાત છે બીપીનો, ખાસ કરીને જ્યારે દેશના ગૃહમંત્રી હોય અને જવાબદારી તેમ છતાં પણ પોતાના મત વિસ્તારમાં પોતાના વ્યક્તિ જે વિસ્તારના લોકો છે, જે ગરીબ લોકો, તેનું પણ ધ્યાન ખુદ અમિતભાઈ ત્યાં બેઠા બેઠા પણ રાખી રહ્યા છે અને સંપર્ક પણ તમામ લોકોને કરી રહ્યા છે ફોનિક. હા, તમારી વાત બિલકુલ સાચી છે. અત્યાર સુધીનું લોકસભાની અંદર નહીં 2500 લોકોનો તેમને સંપર્ક કરેલો છે, અને આજે પોતાની લોકસભાની અંદર પોતાનું ફેમિલી હોય એ રીતના એક ઘરની તેમની ચિંતા કરેલી છે. આ એક બહુ મોટી અને સરાહનીય વાત છે. પૂરા દેશની ચિંતા સાથે સાથે મતક્ષેત્રની અંદર ઘર ઘરની ચિંતા તેઓ કરે છે. તે બદલ આ લોકસભાના ગરીબો, દલિતો અને મધ્યમ વર્ગના લોકો વતી ફરી પાછો એમને હૃદયપૂર્વકનો આભાર માનું છું. જે સગનું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરે છે, આપ જોઈ શકો છો કે આ તમામ જે કીટો છે તૈયાર કરવામાં આવી છે, તેમાં તમામ વસ્તુઓ મૂકવામાં આવી છે અને સાથે એક મેસેજ પણ આપવામાં આવ્યો છે, જે માસ્ક હોય કે જે પ્રધાનમંત્રી જે યોજનાઓ છે તેનો માસ્ક જે મેસેજ અહીં અપાઈ રહ્યો છે. ચોક્કસ મને શકાય કે ગાંધીનગર લોકસભાની અંદર 60,000 પણ વધુ આ કીટો તૈયાર કરાઈ છે. તમામ વિધાનસભા જે વોર્ડ છે તે તમામમાં આ મોકલવામાં આવશે અને જે જરૂરિયાતમંદ લોકો છે તેને સુધી, જે કાર્યકર્તાઓ છે જનજન સુધી મોકલશે. સાથે જ માની શકાય કે દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ પોતાના જે મત વિસ્તાર છે તે મત વિસ્તારની અંદર પણ આ પ્રકારની વ્યવસ્થા છે તેના તરફ
ફોનિકથી અહીં કરવામાં આવી છે અને તમામ લોકોને તે ફોનિક પણ સંપર્ક કરીને તેના ખબર અંતર પણ અહીં અમિત શાહ ખુદ પૂછી રહ્યા છે. કમરખંગ રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.